જીતેન્દ્ર, મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું સ્વાગત છે. ખાસ ગુજરાતનો ઇતિહાસ આપણે સમજી રહ્યા છે, પણ એને આની પહેલાની આપણે વાત કરીએ તો જેની અંદર આપણે ગુજરાતના ઇતિહાસના ભાગ ત્રણની અંદર ઇતિહાસનું જે પુરાતાત્વિક સ્ત્રોતો આધાર જે કાળ વિભાજન છે, પ્રાચીન ઇતિહાસ, મધ્યકાલીન, અર્વાચીન, જેની અંદર પ્રાચીન ઇતિહાસ આપણે ખાસ સમજ્યું. પ્રાચીન ઇતિહાસના પણ ત્રણ ભાગમાં ડિવાઈડ છે, પ્રાગ ઐતિહાસિક કાળ, આદ્ય ઐતિહાસિક અને ઐતિહાસિક. પ્રાગ ઐતિહાસિક કાળ છે એના પણ ત્રણ ડિવાઈડ, ત્રણ ભાગમાં, જેની અંદર સંપૂર્ણ આપણે તુલનાત્મક આપણે અભ્યાસ કર્યો, પ્રાચીન પાષાણ યુગ, મધ્ય પાષાણ અને ઉત્તર. ત્યાર પછી મિત્રો આપણે ખાસ ટૂંકમાં વાત કરી કે આદ્ય ઐતિહાસિક કાળ કે જેની અંદર નગર સંસ્કૃતિનો પ્રારંભ થયો, કે માનવ સમાજ છે જે આદિ માનવ હતો એ વિકસિત થયો, ખેતીની શોધ થઈ, કૃષિ ચક્ર, પૈડા, અગ્નિ, દરેક વસ્તુનો ઉપયોગ કરતો કરતો આધુનિક તરફ, સમાજ તરફ બૌદ્ધિક વિકાસ કરી અને નગર તરફ આગળ વધતો થયો, નદી કાંઠે રહેવા લાગ્યું. અને એમ કહેવાય છે જે આદ્ય ઐતિહાસિક કાળ છે એ નગરોની સંસ્કૃતિ, કાશ્ય યુગનો સમયકાળ આપણે કહી શકીએ છીએ. તો જેની અંદર આપણે સિંધુ ખીણના નગરોની વાત કરવાના છીએ. અને ગુજરાતના વર્ગ ત્રણની એક્ઝામ હોય તો ગુજરાતમાંથી કઈ કઈ જગ્યાએથી સિંધુ ખીણની સંસ્કૃતિના નગરો મળ્યા એ આપણે સમજીશું, પણ થોડુંક આપણે સાઈડમાં રાખી અને ગુજરાતનો ઇતિહાસ છે એ ભારતના ઇતિહાસ સાથે જોડાયેલો છે અને ભારતનો ઇતિહાસ છે વિશ્વ સાથે, તો થોડીક આપણે એની ઝલક લઈ લે કે એમાં એની સાથે આપણે તુલના કરી અને આપણો જે માહિતી છે, ઇતિહાસની માહિતી છે, થોડી દ્રઢ બને. તો પેલા તો આપણે એક ઇતિહાસ, પ્રાચીન ઇતિહાસ આપણે સમજી લીધો. હવે આદ્ય ઐતિહાસિક કાળની અંદર આપણે થોડું એ સમજવાના છે કે વિશ્વની અંદર અલગ અલગ સંસ્કૃતિનો ઉદય થયો. ભારતની વાત કરવામાં આવે તો સિંધુ ખીણની સભ્યતા સિંધુ નદી કાંઠે આપણે વિકસેલી છે, આટલી માહિતી આપણે જોઈ. પણ હવે આપણે એ જોઈશું કે વિશ્વની અંદર કુલ કેટલી સંસ્કૃતિ વિકસી, તો એના અભ્યાસ માટે ખાસ કહી શકાય તો એક પુસ્તક લખ્યું છે, અ સ્ટડી ઓફ હિસ્ટ્રી, જેના લેખક હતા આર્નોલ્ડ ટોયનબી, જેને સંસ્કૃતિનો ઇતિહાસ કરવા માટે પ્રત્યક્ષ જે અવશેષો હોય, પુરાતાત્વિક સ્ત્રોતો હોય, એનો જાત અનુભવ કરી અને મહેનતથી ઘણી બધી બાબતો તારવી અને માનવ સમાજ સુધી પહોંચાડવાનું એક ઉત્તમ કામ કર્યું હોય તો આર્નોલ્ડ ટોયનબી નામના ઇતિહાસકાર, એના પુસ્તક છે અ સ્ટડી ઓફ હિસ્ટ્રીમાંથી ઘણી બધી ખાસ આપણને માહિતી મળે છે. વિશ્વની અંદર ખાસ કરીને 29 સંસ્કૃતિ હતી ને 29 સંસ્કૃતિમાંથી લાસ્ટ કેટલી વધી. મિત્રો એક બાબત તો સ્પષ્ટ હોવું જોઈએ કે જે સંસ્કૃતિ શક્તિશાળી હતો, જે વંશમાં શક્તિશાળી લોકો હતા એ ટૈકા, અને એટલા માટે કહી શકાય લાસ્ટમાં છે 5 સંસ્કૃતિ બચે છે. તો કઈ સંસ્કૃતિ? પહેલા તો ઈજિપ્તની સંસ્કૃતિ છે, એ નાઇલ નદી કાંઠે, બરાબર, જે દક્ષિણ આફ્રિકામાં આવેલી હતી. અને ઈજિપ્તની સંસ્કૃતિને આપણે મિસરની સંસ્કૃતિ કહીએ છીએ. ત્યાર પછી બેબિલોનની સંસ્કૃતિ જે ઈરાનમાં આવેલા છે, અને જે યુક્રેટિસ અને ટાઇગ્રીસ જે બંને નદી છે એ નદી કાંઠે આ સંસ્કૃતિનો ઉદ્ભવ થયેલો છે. અને મિત્રો એ પણ સમજી લો, બેબિલોનની સંસ્કૃતિને આપણે મેસોપોટેમિયાની સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. બેબિલોન એટલે હાલનું બગદાદ, આ પણ સમજી લેવું પડશે. ચીનની સંસ્કૃતિ છે એ યુહાન હો નદી છે એને કાંઠે વિકસેલી છે. ભારતની વાત કરીએ તો સિંધુ નદી જે ભારતમાં છે અને સિંધુ નદીના કાંઠે વિકસી છે, માટે એને સિંધુ ખીણની સંસ્કૃતિ અથવા સિંધુ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. અને ગ્રીસ સંસ્કૃતિની વાત કરીએ તો દરિયાકાંઠે વિકસી છે. આ લાસ્ટમાં મિત્રો આ 5 સંસ્કૃતિ રહે છે, ટકે છે, શક્તિશાળી લોકો હોય છે અને સમાજ ઉપર એમ કહેવાય છે આધિપત્ય જમાવે છે. તો હવે આપણે એ સમજવાનું છે કે ભારત, વિશ્વની વાત તો આપણે સાઈડમાં રાખી, હવે ભારતની સંસ્કૃતિની વાત કરીએ તો સિંધુ ખીણની સંસ્કૃતિ. તો આ સિંધુ ખીણની સંસ્કૃતિ શોધવાનું શ્રેય કોને મળે? સૌ પ્રથમ કયા માનવ દ્વારા સિંધુ ખીણની સંસ્કૃતિ શોધવા માટે પ્રેરણા મળી જેને કારણે સમાજ સુધી આ બધી બાબતો પહોંચી? તો ખાસ કહી શકાય છે સિંધુ ખીણની સંસ્કૃતિનો શ્રેય છે મિત્રો ચાર્લ્સ મેસન. અહીંયા આપણે લખેલું છે ચાર્લ્સ મેસન, યાદ રાખજો મિત્રો, કે જે 1826માં મિત્રો ભારતમાં હતા, ભારત પ્રાંતમાં હતા. અને મિત્રો એ ચાર્લ્સ મેસન છે એ ભારતની અંદર હોય છે, એ વખતે પંજાબ પ્રાંતમાં એક વખત મુલાકાત કરવા માટે જાય છે. એ દરમિયાન એક મકાન અને જે ખોદકામ જોવે છે તો ત્યાંથી એને પ્રાચીન સિક્કા મળી આવ્યા. ખાસ ચાર્લ્સ મેસન એ સિક્કા જોયા, એ સિક્કાની છાપ જોઈ અને એને અનુમાન લગાવ્યું કે આ સિક્કા છે હાલ કરતા અને પણ ઘણા વર્ષો જૂના છે. એમ કહી શકાય છે કે એના અનુમાન ઉપરથી એક રિપોર્ટ તૈયાર કરી અને મોકલે છે. પણ ખરેખર જે તે વખતે એમ છે એના પ્રયત્ન સરસ હોય છે પણ એને કોઈ આગળ પ્રેરણા આપતું નથી અને ત્યાં જ એના પ્રયત્ન અટકે. ત્યાર પછી એમ કહેવાય છે 1853
1853 માં ભારતના જે ગવર્નર જનરલ હતા લોર્ડ ડેલહાઉસી, મિત્રો લોર્ડ ડેલહાઉસી ને સુધારાવાદી તરીકે આપણે ઓળખીએ, એના દ્વારા 1853 માં મિત્રો જે રેલવેના પાટા નાખવા માટે ઘણા બધા ઇજનેરની જરૂર હતી એટલે ઇંગ્લેન્ડમાંથી અનેક લોકોને બોલાવે છે. એમાંથી એક ઇંગ્લેન્ડના એક ઇજનેર હતા એલેક્ઝાન્ડર કનિંગહમ સાહેબ. કનિંગહમ જે પોતે ઇજનેર હતા અને શા માટે ભારતમાં આવ્યા, તો કે ભાઈ રેલવેના પાટા જે પંજાબ પ્રાંતમાં નખાય છે એ જે પાટા માટે જે છે ત્યાં કાર્ય માટે તેને બોલાવવામાં આવે છે. એના દ્વારા ખાસ મિત્રો ત્યારે પણ એમને જે પાટા નાખવા દરમિયાન નાખતા દરમિયાન જે સિક્કા મળી આવ્યા એને પણ જોયું કે ભારતમાં આ કંઈક અલગ છે. જે બહુ પૌરાણિક સિક્કા છે એની અંદર અનુમાન લગાવે છે પણ એનો પણ પ્રયત્ન થયો. ત્યાર પછી એમ કહેવાય છે કે 1905 ની અંદર લોર્ડ કર્ઝન આવ્યા જેને આપણને દેશની અંદર ભાગલા પાડ્યા, યાદ છે આપણને લોર્ડ કર્ઝન. એના સમયની અંદર ખાસ કરીને એક સારું કામ કર્યું લોર્ડ કર્ઝને, તો કે ભારત દેશની અંદર અત્યાર સુધી ખાસ કરીને 1853 છે 1826 છે એ જે સમય છે એ સમય દરમિયાન ભારતમાંથી એક જ જે અંગ્રેજ હતા, જે અંગ્રેજોનું એક જ હતું બ્રિટિશ શાસન હતું, એનું એક જ ધ્યેય હતું કે ભારતને વધુ વધુ ગુલામ બનાવવું. કઈ રીતે ભારતમાંથી જે વસ્તુ મળે, સોનું મળે, પૈસો મળે એ કઈ રીતે લઈ અને એનો ઉપયોગ કરીને વેપારી વૃત્તિથી એમ કહેવાય છે આગળ વધવું, પૈસો કમાવો એ મુખ્ય ધ્યેય હતું. પણ આ જે લોર્ડ કર્ઝન છે એને એક સરસ એ કામ કરે છે કે જે તે વખતમાં એમ કહેવાય છે કે પુરાતત્વ વિભાગ એક ઉભો કરે છે, જે 1905 પછી એક આખો ડિપાર્ટમેન્ટ તૈયાર કરે છે પુરાતત્વ વિભાગ, જેનો ખર્ચો છે બ્રિટિશ સરકાર આપે એવું નક્કી થાય છે. અને એક ડિપાર્ટમેન્ટ તૈયાર થાય જેની અંદર એમ કહેવાય છે 1912 ની અંદર એક વ્યક્તિ હતા જે એફ ફ્લિટ નામના, જેને સિંધ પ્રાંતમાં થોડુંક શોધખોળ કરે છે અને શોધખોળનો એક અવશેષો મળી આવ્યા પુરાતાત્વિક, એના આધારે ખાસ એ જે રિપોર્ટ છે એ ઇંગ્લેન્ડની અંદર એ લંડન છે મિત્રો ત્યાં એક મોકલે છે રોયલ સોસાયટી ઓફ લંડન, કે જેની અંદર પબ્લિક કરે છે એ લોકો વધુ અભ્યાસ કર્યા પછી ખાસ નક્કી કરે છે કે જે અવશેષો મળ્યા એ ખાસ કરીને કાર્બન ડેટિંગ પદ્ધતિ, આપણે આની પહેલા પણ ચર્ચા કરી કે કોઈ પણ વસ્તુ કેટલા વર્ષ જૂની છે જે અવશેષો છે એ કઈ રીતે ખબર પડે, એના માટે C14 મિત્રો યાદ રાખજો C14 નામની પદ્ધતિ કહેવાય છે એને કાર્બન ડેટિંગ પદ્ધતિ. કાર્બન ડેટિંગ પદ્ધતિ આ જે પદ્ધતિના આધારે મિત્રો અનુમાન કરી શક્યા કે જે અવશેષો મળેલા છે પૌરાણિક અતિ પ્રાચીન છે અને એના આધારે ખાસ પ્રયત્ન થયા અને વિશ્વના લોકોને ખ્યાલ આવે છે કે ભારત દેશની અંદર પણ એવા અવશેષો છે એના આધારે એ કહેવાય છે કે પ્રાચીન સંસ્કૃતિમાં આપણનું સ્થાન મળે છે. અને આ પ્રયત્ન બાદ ખાસ કરીને થોડોક વર્ષો પછી એમ કહેવાય છે 11 વર્ષ બાદ એમ કહેવાય 1921 ની એક ઘટના બને છે, જે વખતમાં પુરાતત્વવિદ જે પુરાતત્વ વિભાગ હોય છે એના હેડ કોણ હોય છે, તો ખાસ મિત્રો અહીંયા આપણે એ યાદ રાખવાનું છે કે પુરાતત્વ વિભાગના હેડ હોય છે સર જોન માર્શલ, મિત્રો યાદ રાખજો, જેની અધ્યક્ષતામાં સર જોન માર્શલની એક અધ્યક્ષતાની અંદર 1921માં મિત્રો દયારામ સાહની નામના વ્યક્તિ હોય છે, જેને પંજાબ જે પ્રાંત હતો એની આજુબાજુના વિસ્તારમાં જે રાવી નદી કાંઠે એમ કહેવાય છે જે સંશોધન કર્યું, ખોદકામ કરવામાં આવ્યું અને એક નગર મળી આવ્યું આપણી પાસે છે, આપણે હડપ્પા કહેવામાં આવે છે. અને મિત્રો જે હડપ્પા નગર મળી આવ્યું ખાસ એ યાદ રાખજો, હડપ્પા નગર હાલ ક્યાં આવેલું છે આવો એક પ્રશ્ન નીકળી શકે, તો હાલ હડપ્પા નગર છે મિત્રો એ પાકિસ્તાનની અંદર મોન્ટેગો મોરી નામનો તાલુકો જિલ્લો છે, મોન્ટેગો મોરી યાદ રાખજો મિત્રો ત્યાં આવેલું છે. કયું? તો હડપ્પા નગર. આ હડપ્પા નગર આપણને મળી આવ્યું. ત્યારબાદ એક વર્ષ પછી એમ કહેવાય છે રખલદાસ બેનર્જી મિત્રો એ પણ હતા કે જેને મોહેન્જો ડેરો જે સિંધુ નદીને આસપાસ છે મિત્રો સિંધુ નદી કાંઠે મોહેન્જો ડેરો નામનું જે એક સ્થળ મળી આવ્યું બરાબર, જે હાલ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલું છે અને જે લારખાના જિલ્લામાં આવેલું છે. હવે પરીક્ષામાં મિત્રો ખાસ ઘણા બધા જે નગર છે કઈ જગ્યાએ આવેલા છે કયા જિલ્લામાં આવેલા છે આવા પણ પ્રશ્ન નીકળી શકે છે. તો આ જે મિત્રો કહી શકાય છે સિંધુ ખીણની સંસ્કૃતિનો સૌ પ્રથમ અહીંયાથી આપણ દયારામ સાહની છે, રખલદાસ બેનર્જી છે, ધીમે ધીમે હવે શરૂઆત થાય છે ભારતમાં અલગ અલગ જગ્યાએ. તો મિત્રો એક પ્રશ્ન આપણને બની શકે કે આ સિંધુ ખીણની સભ્યતા છે મિત્રો એ ભારતના કેટલા ક્ષેત્રફળ સુધી, એનો સમયકાળ શું છે, તો એનો આપણે અભ્યાસ કરી લઈએ. હવે ખાસ આપણે એ સમજીએ હવે કે આ જે સિંધુ ખીણની સભ્યતા છે
એનો સમયકાળ શું છે? તો ખાસ આપણે એનો સમયકાળ સમજી લઈએ. સિંધુ ગીરની સંસ્કૃતિનો સમયકાળ ઈસવીસન પૂર્વે 3250 થી 1750. ખાસ કરીને ઘણા પાઠ્યપુસ્તકની અંદર 2350, મિત્રો અહીંયા ખાસ એવું પણ લખવામાં આવે છે કે 2350 થી ઈસવીસન પૂર્વે 1750. મિત્રો આ જે પાઠ્યપુસ્તકમાં પણ લખેલું છે, ઘણા પુસ્તકમાં, પણ ખાસ 2016 પછી જે ડેક્કન યુનિવર્સિટીના પ્રોફેસર સિંધે દ્વારા, ખાસ હરિયાણા વિસ્તાર છે મિત્રો, ત્યાં રાખી ઘડી નામનું સંશોધન કાર્ય થયું. રાખી ઘડી છે, ત્યાં ઉત્ખનન કાર્ય થયું છે, બરાબર. તે રાખી ઘડી જે નગર મળી આવી મિત્રો, ખાસ યાદ રાખજો રાખી ઘડી, એના આધારે જે અવશેષો મળ્યા એના અનુમાન ઉપર જે કાર્બન ડેટિંગ પદ્ધતિ છે મિત્રો, એના આધારે કહી શકાય છે કે જે સિંધુ ખીણની સંસ્કૃતિનો સમયગાળો છે એ 2350 નહીં પણ મિત્રો 2250 વર્ષ આ ઈસવીસન પૂર્વે માનવામાં આવે છે. એટલે હવે પછી આપણે ખાસ કરીને એ પણ જો પાઠ્યપુસ્તકમાં 2350 છે, ઘણી પ્રકાશનની બુકમાં પણ છે, પણ આપણે અત્યારે ખાસ હવે પછી એક્ઝામ છે સુધારી લેવાનું છે કે કેટલો સમયગાળો છે. 2350 થી 1750 નો સમયગાળ છે એ સિંધુ ખીણની સંસ્કૃતિનો માનવામાં આવે છે. આ સમયગાળાની અંદર ખાસ કરીને સિંધુ ખીણની સંસ્કૃતિ છે એ કેટલા વિસ્તારમાં, કેટલા ક્ષેત્રફળ સુધી એ ફેલાયેલી હતી, તો ક્ષેત્રફળ પૂછે, વિસ્તાર પૂછે સિંધુ ખીણનો સંસ્કૃતિનો, તો ખાસ યાદ રાખજો અહીંયા 1,99,600 ચોરસ કિલોમીટર મિત્રો, ચોરસ કિલોમીટર સુધી એમ કહેવાય છે સિંધુ ખીણની સભ્યતાના જે લોકો હતા ફેલાયેલા, એટલા ક્ષેત્રફળ સુધી મિત્રો આ લોકો ગયા હતા. તો હવે આપણે ખાસ એ સમજવા જઈ રહ્યા છે કે ભારત પછી હવે આપણે ગુજરાત તરફ જઈએ. ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિનું નગર કયું સૌ પ્રથમ મળ્યું, કઈ જગ્યાએથી ખોદકામ થયું કે જેમાંથી આપણને સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળેલા છે? અલગ અલગ જગ્યા છે, પણ પ્રથમ કઈ જગ્યાએ, તો 1931માં જે રંગપુર છે મિત્રો ત્યાંથી મળી આવે છે. તો એની આપણે થોડી ડિટેલમાં કઈ કઈ વસ્તુ મળી એ આપણે સમજી લઈએ. તો કઈ મિત્રો જોઈએ તો સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌ પ્રથમ જો ગુજરાતમાંથી નગર મળ્યું હોય તો એ સૌ પ્રથમ પ્રયત્ન મિત્રો રંગપુરમાંથી કરવામાં આવેલો છે. તો સૌ પ્રથમ કોના દ્વારા, તો માધવ સ્વરૂપ વત્સ મિત્રો, અહીંયા યાદ રાખવાનું છે આપણે કોના દ્વારા સૌ પ્રથમ પ્રયત્ન થયો છે, માધવ સ્વરૂપ વત્સ દ્વારા ઉત્ખનન કાર્ય થયું 1931 ની અંદર. ત્યાર પછી ફરી વખત એમ કહેવાય છે એસ આર રાવે 1953-54 માં ફરી વખત રંગપુરમાં ઉત્ખનન કાર્ય કર્યું ઘણા બધા અવશેષો મેળવા, તો એ હતા એસ આર રાવ. તો આ જે અવશેષોના આધારે અનુમાન કરી શકીએ છીએ કે જે સમયકાળ છે ઈસવીસન પૂર્વે 2600 આસપાસનો છે એ રંગપુરનો ગણવામાં આવે છે. હવે આ જે રંગપુર સ્થળ છે મિત્રો એના ઘણા બધા પ્રશ્ન નીકળી શકે. રંગપુર ક્યાં આવેલું છે, કયા તાલુકામાં, કઈ નદી કાંઠે? જો મિત્રો જ્યારે રંગપુરની શોધ થઈ 1931માં ત્યારે ભારત આઝાદ નહોતું. એટલે આઝાદી પહેલા એ જે સ્થળ છે મિત્રો ક્યાં હતું, કે લીંબડી રાજ્યમાં. ખાસ અહીંયા આપણે સમજવાનું છે એ સ્થળ લીંબડી રાજ્યમાં ચુડા તાલુકો અને સુરેન્દ્રનગર અને ભાદર નદી મિત્રો સૌરાષ્ટ્રની નદી હતી. ભાદર સૌરાષ્ટ્રની ઉદ્ભવતી અને સૌરાષ્ટ્રમાં પૂર્ણ થતી એક જ એવી નદી એટલે ભાદર છે, સૌથી લાંબી નદી કહેવાય સૌરાષ્ટ્રની. આ તો આ જે નદી કાંઠે મિત્રો છે એ કઈ રંગપુર શહેરનું એમ કહેવાય વિકાસ થયેલો જોવા મળે છે. બધી બાબતો આપણને મળ્યા, પણ હાલ પૂછી નાખે જો રંગપુર હાલ કયા જિલ્લામાં આવેલું છે, કયા તાલુકામાં, તો હાલ પૂછે તો મિત્રો અમદાવાદ, એ ખાસ યાદ રાખવાનું છે અમદાવાદમાં આવેલું છે. જો તાલુકો પૂછે ધંધુકા તાલુકો અને નદી પૂછે તો ભોગાવો નદી કાંઠે આ સ્થળ આવેલું છે. કયું? રંગપુર. તો હવે રંગપુરમાંથી મિત્રો એક બાબત સ્પષ્ટ છે, રંગપુરમાંથી ઘણી બધી બાબતો મળી, પણ એક માટીકામ માટે ખાસ કહી શકાય લાલ માટીના જે વાસણો છે, કુંભ કારીગરી છે, એ સૌથી વધુ અવશેષો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ખાસ આપણે જોઈએ તો પેલા તો માટીના વાસણો મળ્યા રંગપુરમાંથી, પછી મણકા બનાવવાનું જે કારખાનું છે એ પણ રંગપુરમાંથી મળેલું છે. ત્યાર પછી ખેતીના જે ખેતી થતી તો એના કઈક કૃષિ તરીકે કહેવાય કેવા અવશેષો મળ્યા, તો ખેતી માટે એમ કહેવાય ચોખાની ખોતરી મળી છે અને બાજરીના અવશેષો આપણને રંગપુરમાંથી મળી આવ્યા છે. હાથી દાંતની વસ્તુઓ છે મિત્રો એ પણ રંગપુરમાંથી મળી છે. પછી માટી
જે પકવેલી હોય મિત્રો, જે પકવેલી માટી છે એની બંગડી, જેને આપણે ટેરાકોટા કહેવાય, પકવેલી માટીમાંથી જે વસ્તુ બને ટેરાકોટા કહેવાય, એ ટેરાકોટાની કહેવાય, એમ કહેવાય પકવેલી માટીની બંગડી છે, છીપવાળી બંગડી અલગ અલગ આપણને મળેલી છે. રંગપુર એટલા જ માટે કહેવાય છે, ઘણી બધી માટીની જે કલા આપણને જોવા મળી એટલે એમ કહેવાય કુંભ કારીગરી. કુંભ કારીગરી છે મિત્રો, માટીમાંથી જે બનાવેલી અવશેષો છે એ આપણને રંગપુરમાંથી મળી આવ્યા, એટલે એ લોકો છે માટીકામ ની અંદર પારંગત હશે, એમાંથી અલગ અલગ વાસણો, અલગ અલગ રમકડા બનાવતા જાણતા હશે એવું આપણે અનુમાન આના આધારે કહી શકીએ છીએ. કાંગરીવાળા જે વાતકા આવે મિત્રો, એ પણ ત્યાંથી મળ્યા છે. લાંબી ડોકવાળી લંબગોળ બરણી નથી મળી આવી, બરણી હોય લાંબી જે પીવા માટે આપણને ખ્યાલ છે એવી બરણી ત્યાંથી મળી આવી છે. ટૂંકી થાળી પણ મળી આવી છે. આવા અનેક અવશેષો છે મિત્રો એ રંગપુરમાંથી આપણને મળી આવે છે. મિત્રો એક જ એવો પ્રશ્ન છે કે જે સિંધુ ખીણની સંસ્કૃતિનું જે ઉત્ખનન થયું હોય ગુજરાતમાં, એમાં સૌથી વધુ અવશેષો એક જ સંખ્યા, તો કે રંગપુરમાંથી આપણને સૌથી વધુ અવશેષો સંખ્યાની દ્રષ્ટિએ આપણને મળવા મળેલા છે. હવે પછી મિત્રો ત્યાર પછી જે ગુજરાતના જે નગરો છે, લોથલ છે, ધોળાવીરા છે, એની ડીપમાં ધીમે ધીમે આપણે સમજવા પ્રયત્ન કરીશું. મિત્રો આજનો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, બીજા સુધી પહોંચાડજો. આ જ રીતે ફરી વખત મળશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.